सुप्रभात खेडूत मित्रों, हूँ छु प्रकाश। भाईओ, उनाळानी ऋतुमां आपणा खेતરોમાં કે વાડીમાં જે વૃક્ષો હોય તેમાંથી પાનખરના કારણે ઘણો કચરો એકઠો થયો હશે। આપણે આ કચરાનું શું કરીએ? આપણો જવાબ હશે કે આ બધાને ભેગો કરી બાળી નાખીએ। પણ મિત્રો, અજાણતા આપ જે કામ કરી રહ્યા છો તેમાં અમૂલ્ય એવા પોષક તત્વોનો નાશ થઈ રહ્યો છે। કારણ કે જો આ કચરાની સરખી રીતે ઉપયોગમાં લેવામાં આવે તો આનાથી કમ્પોસ્ટ ખાતર બનાવી શકાય છે। કહેવાય છે કે કચરામાંથી કાંચન ઉપજાવી શકાય। तो मित्रों, आ प्रमाणे ज आपना एक प्रगतिशील खेडूत हर्षल भाई गाला पोतानी वाड़ी में एकत्रित थयेला आ कचरानो केवी रीते उपयोग करे छे ते जाणवा जुओ अन्नदातानो आ भाग। मारू नाम हर्षल गाला छे। अमारी वाड़ी उमरगाम तालुकाना देरी गाम में आवेली छे। अहींया हवे आ प्लॉट छे एमां माल पूरो थयो छे अने चोमासु माथा पर छे एटले अठवाडियानी अंदर वरसाद आवी शके छे। ले हवे मुख्य काम जे चालू छे ये प्लॉट साफ सफाईनो। अमे जे पण झाड़ना पान खरेला छे के फल बधा खरेला होय छे ए उचकी लईए छीए के जेना कारणे जे जीवात एमां हती फंगस के पछी जीवात ईयळना ईंडा के बधुं निकळी जाय। आ बधो पालो जो घणो खराब माल होय तो एने सळगावी दईए अने फक्त पालो होय तो एने कम्पोस्टमां वापरी लईए। आ सफाईनो बीजो एक मुख्य उद्देश કે ચોમાસુ આપણે અહીંયા જે હેવી ચો એટલે બહુ જરૂરી છે કે તમારો પ્લોટ સાફ હોય, નાલીઓ ખાસ કરીને। આ જો કચરો આમ જ છોડી દઈએ, આપણે ઘણા લોકો મલ્ચિંગ તરીકે છોડી દેતા હોય છે, પણ તકલીફ એવી થાય છે, એક તો એ સડે છે, આ જે ક્રોપ છે એનો જ કચરો છે, એટલે જે પણ પેસ્ટ આવશે એ આ ક્રોપના વિરુદ્ધમાં જ આવશે। એટલે ભવિષ્યમાં પછી જે આપણે મેઇન ક્રોપ અથવા ક્રોપની સિઝન વખતે એ પેસ્ટ આપણને હેરાન કરવાના ચાન્સીસ રહે છે। આપણને ખબર છે કે ઈયળના ઈંડા, કોસેટો કે બેક્ટેરિયા અને ફંગસના જે પણ ઈંડા આપણે કહીએ સ્પોર્સ, એ જમીનમાં ટકી રહેતા હોય છે, હવામાં ફરતા હોય છે। અહીંયા એમને બહુ સારી જગ્યા મળી જાય છે બચી રહેવા માટે, અને જ્યારે આપણો માલ ચાલુ હોય ત્યારે પછી જો એટેક થાય તો પેસ્ટિસાઇડનો ઘણો યુઝ કરવો પડે છે અને એમાં આપણું ઘણું જ નુકસાન થઈ જાય છે। માલ તો જાય છે, પેસ્ટિસાઇડનો યુઝ કરવો પડે છે અને એનો ખર્ચો થાય છે। હવે અહીંયા તમે જુઓ છો આ જે પાંદડા છે, પાંદડા સાફ હોય છે, એના પર કોઈ રોગ જેવા છે નહીં ઉંમરના કારણે પડ્યા છે, તો એ પાંદડા અમે બધા કમ્પોસ્ટમાં નાખીશું અને નીચે સડેલા જે ફ્રૂટ છે એ બધા અથવા તો દવામાં ડીપ કરીને પછી કમ્પોસ્ટમાં નાખીશું, ને જો એ નહીં પોસિબલ થાય તો અમે એને પેટાવી દઈશું। આપણે જે પણ પાંદડા પડતા હોય છે, દરેક ક્રોપના પાંદડા, ડાળીઓ, સૂકી ચીજો દર વર્ષે પડતા હોય છે, એનો અમે કમ્પોસ્ટ બનાવીએ છીએ। અમારી પાસે તબેલો છે ગાયોનો, તો ગાયોનું ગોબર, ગોબરની સ્લરી ગૌમૂત્ર સાથેની અને પાંદડા એ રીતે થર પર થર બનાવતા જઈએ છીએ। લગભગ 6-1 ફૂટ જેવા થર કરીએ કે જેથી સડી સડીને 3-1 ફૂટ ના થાય, અને સમય લાગે છે, પલટીને મરાતી નથી રેગ્યુલર, એટલે જો મરાતી હોય તો 3-1 મહિનામાં મસ્ત ખાતર તૈયાર થઈ જાય બેક્ટેરિયા છોડવાના સાથે। અને એ જ ખાતર પછી કદાચ એ જ ક્રોપમાં નહીં વાપરીએ આપણે, પણ બીજા ક્રોપમાં કામ લાગી જાય આપણને, એટલે જે ઓર્ગેનિક મટીરિયલ છે આપણું એ વેસ્ટ ના જાય ને એનું આપણે ખાતર તરીકે યુઝ થઈ જાય। હા, તમે જુઓ છો અહીંયા અમારે અહીંયા ગાદી પણ એકદમ ઊંચી કરી છે, કારણ કે વરસાદ વધારે છે અને આ પ્લોટ નીચાણ પ્રદેશમાં છે, એટલે ગાદીઓ ઊંચી છે કે જેથી ઉપરના ભાગમાં પાણી રહે જ નહીં, એ ભાગ હંમેશા ખુલ્લો રહે, કે 3-4 દિવસ કન્ટિન્યુઅસ વરસાદ પડે તો પણ પાણી ભરાવાની સિચ્યુએશન ના આવે। એ જ સાથે સાથે અમારી બધી નાલીઓ સ્લોપમાં બનાવેલી છે કે તરત પાણી નીકળી જાય, પાણી અહીંયા ટકી ના રહે, અને ફરીથી એટલા માટે જ આ સાફ સફાઈ જરૂરી છે। ચોમાસા પહેલાં બધું પતી જવું જોઈએ, કારણ કે ચોમાસું વરસાદ પડી ગયા પછી જ્યારે બધું ભીનું થઈ જાય અને ચીકણું થઈ જાય તો આ કામ મુશ્કેલ નહીં નામુમકિન છે કરવાનું, માણસોએ કરવા રાજી નહીં થાય, ભાગી જશે। એટલે ચોમાસા પહેલાં થઈ જાય તો એકદમ વ્યવસ્થિત સાફ સફાઈ થઈ જાય, કામ સારું થાય અને આપણે ચોમાસામાં જે તકલીફ થવાની હોય એ તકલીફથી આપણે બચી જઈએ। અમારા નેટ હાઉસમાં જે આપણે સફાઈની કામગીરી છે એ પૂર્ણતાને આરે છે। તમે જોઈ શકો છો કચરો બધો અમે ભેગા કરતા જઈએ છીએ, આ બેગોમાં અમને આ બેગો મળી ગઈ એટલે, ને એટલા માટે કે ટ્રેક્ટરમાં ટ્રાન્સપોર્ટેશન લોડિંગ અનલોડિંગ ઇઝી થઈ જાય, ને આ બધો જ કચરો અમે લઈ જઈશું કમ્પોસ્ટમાં, કારણ કે વનસ્પતિની દરેક ચીજ આપણને કામ લાગતી હોય છે એ પ્રમાણે ઘણા લોકો ફેંકી દેતા હોય છે અથવા પેટાવી દેતા હોય છે, જે વેસ્ટ ઓફ મટીરિયલ છે એના બદલે કમ્પોસ્ટ બનાવવામાં આવે તો એમાં જે પણ પોષણ છે
એ ભવિષ્યમાં ફરીથી આપણને કામ લાગી શકે। મિત્રો, ખરીફ ઋતુ હવે ધીરે ધીરે પાકટ અવસ્થા તરફ વધી રહી છે, ત્યારે ખેડૂતો રવિ ઋતુ માટે બિયારણની ખરીદી કરતા હશે, કારણ કે રવિ ઋતુના પાકો માટે ધરુવાળિયું બનાવવાનો સમય થવા આવ્યો છે। આ સમય ખેડૂત મિત્રોને કેટલીક કાળજી લેવી જોઈએ। બિયારણની ખરીદી બિયારણ વેચાણનું અધિકૃત લાયસન્સ ધરાવતી સહકારી મંડળીઓ અથવા તો પ્રતિષ્ઠિત ખાનગી વિક્રેતાઓ પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો। બિયારણનું પેકેટ અથવા ટીન સીલબંધ છે કે કેમ, તેમજ તેની મુદ્દત પૂરી થયેલ છે કે કેમ તેની ખાતરી કરવી, અને કોઈપણ સંજોગોમાં મુદ્દત પૂરી થયેલ બિયારણ અથવા જંતુનાશક દવાની ખરીદી કરવી નહીં। બિયારણ તથા જંતુનાશક દવાના વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર અને પૂરેપૂરા નામ અથવા સરનામા તથા સહીવાળા બિલમાં ઉત્પાદકનું નામ, લોટ, બેચ નંબર, ઉત્પાદનની અને પૂરી થતી મુદ્દત, ખરીદેલ દવા અથવા બિયારણના પેકેટ ઉપરથી ખાતરી કરી લેવાની રહેશે। મિત્રો, જો આટલી કાળજી રાખશું તો આપણે સારા બિયારણથી ગુણવત્તાયુક્ત ધરું મેળવી શકીશું। તો મિત્રો, બિયારણની ખરીદી સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે વિશે વધુ વિગત મેળવીએ આપણા એક ખેડૂત મિત્ર હર્ષલભાઈ ગાલાથી। તો આવો મળીએ તેમને। મારું નામ હર્ષલ ગાલા છે। આપણે અમારી વાડી ઉમરગામ તાલુકાના દેરી ગામમાં આવેલી છે। અહીં આપણે એક ધરુની વાત કરીએ જેમાં કદાચ ખેડૂતની ભૂલ અથવા અમારી ભૂલના કારણે એવું લાગે છે કે જે પ્રોપર રિઝલ્ટ ના મળ્યું। અમે એક જ બેચના ત્રણ અલગ અલગ પેકેટમાંથી બી રોપ્યા છે અહીંયા કંપનીના, પણ એક પેકેટમાંથી બહુ જ સારું જર્મિનેશન નીકળ્યું છે અને બીજા બેમાંથી નથી। બધા છે જૂના પેકેટ, એટલે એક્સપાયરી ડેટ પછીના છે, પણ એક પેકેટ હતું લગભગ ટાઈમ પર ફ્રીઝમાં મુકાઈ ગયું હતું અથવા શરૂઆતથી, એટલે એમાં બહુ જ સારું જર્મિનેશન મળ્યું છે। બીજા જે ખાલી દેખાય છે એમાં જર્મિનેશન ચાલુ થઈ ગયું છે। આપણે ખોદીને જોઈએ તો અહીંયા દેખાય છે કે એનું અંકુર ફૂટવાનું ચાલુ થઈ ગયું છે, પણ એટલીસ્ટ આગળવાળા કરતાં 7-10 દિવસ પાછળ ચાલે છે। એટલે આ એક ધ્યાન રાખવાની બાબત છે કે આપણે આપણી પાસે આવી ગયા પછી પણ બિયારણને વ્યવસ્થિત જગ્યાએ સ્ટોર કરી રાખવા। હવે બેચ અને બધું જોતા પહેલાં અમને હતું કે બેચ અલગ છે એના કારણે કે જૂના કે નવા બી આવી ગયા, પણ એક ખાસ હમણાં તો એક જ કારણ લાગે છે કે સ્ટોર કરવામાં કંઈક અમારી ભૂલ થઈ ગઈ છે, જેના કારણે આ બી મોડા ફૂટે છે, પહેલાં વહેલા ફૂટી ગયા, એકદમ ટાઈમ પર રોપા તૈયાર થવા આવી ગયા છે। આ એક જે અનુભવ થયો એ પરથી, એક તો હવે જ્યારે પણ બી સરપ્લસ વધે કે તરત એને ફ્રીજમાં આવે ત્યારથી ફ્રીજમાં વાપર્યા પછી જે સરપ્લસ વધ્યા છે એને પણ ફ્રીજમાં સ્ટોર કરવાના, અને ત્રીજું કે બિયારણ મોટા પાયે રોપવા પહેલાં અથવા તો એને ટ્રાયકોડર્માની કે એવી કોઈ સીડ ટ્રીટમેન્ટ આપી કે જે સારું જર્મિનેશન આપે, અથવા ટ્રાયલ જર્મિનેશન કરી લેવું કે જેથી ખબર પડે આપણો એક લોટ આગળ પાછળ ના થઈ જાય, કે ટ્રાયલનું એક જ ટ્રેમાં 10-10 બી અલગ અલગ એના નાખ્યા હોય તો ખ્યાલ આવી જાય કે આગળ પાછળ છે, તો એ પ્રમાણે આપણે પ્લાનિંગ કરી શકીએ। જેમ બધી ચીજોમાં આપણે એક્સપાયરી જોતા હોઈએ છીએ, દવાને એમાં પણ, દવાને તો કેમિકલ છે બહુ વાંધો ઓછો આવે, પણ સીડ્સમાં ખાસ જોવું જોઈએ। નો ડાઉટ કે પ્રોપર સ્ટોર કરાયો તો એક્સપાયરી પછી પણ નીકળતા હોય છે, પણ આપણે આપણું રિસ્ક ફેક્ટર ધ્યાનમાં રાખીને નોર્મલી એક્સપાયરી ડેટ નજીકના અથવા એના પછીના બી લેવાનું અવોઇડ કરવું। ઇમરજન્સીઓને તરત વાપરવા હોય તો એક વાત, એક્સપાયરી ડેટ નજીકના લઈ શકાય, એ પછીના છે એ આપણે વિચારીને પછી જ લેવા। ઘણી વખત એક્સપાયરી ના પણ થવા પણ પ્રોપર પહેલાં સ્ટોર ના થયા હોય અથવા ઘણો લાંબો ટાઈમ થઈ જ ગયો હોય તો જે બીની અંદર આપણે કંઈ અંકુર ફૂટવા જે એના કોટલીડોન્સ આવે છે એ ડેમેજ થઈ ગયા હોય છે અથવા સુકાઈ ગયા હોય, એટલે જર્મિનેશન પ્રોબ્લેમ થાય છે અથવા બી પાતળ જાય છે। એટલે આપણે લોટનું પણ ધ્યાન રાખવાનું અને સ્ટોરેજનું ખાસ ધ્યાન રાખવાનું। આગળ આપણે જે રીતે કૃષિ વ્યવસાયમાં મબલક કમાણીની વાત કરી તે જ રીતે હવે જોઈએ આગળનો આ અંશ। જો આપ પણ આ વિષય પર ખેતી કરતા હો અથવા કૃષિ વ્યવસાયમાં આગળ વધવા માંગતા હો તો અચૂક નિહાળો અન્નદાતાનો આ ખાસ અહેવાલ। આજે આપણે વેલાવાળા શાકભાજીની અંદર ફળમાંથીના ઉપદ્રવ અને નિયંત્રણ વિશે થોડીક ચર્ચા કરીએ તો વેલાવાળા શાકભાજીનું મુખ્ય વાવેતર આપણે ઉનાળુની અંદર થતું હોય છે, ચોમાસામાં પણ થતું હોય છે, પરંતુ આ વેલાવાળા શાકભાજીની અંદર
જ્યારે આપણે ઉત્પાદન લેવાની શરૂઆત કરીએ ત્યારે આ ફળમાખીનો પુષ્કળ પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળતો હોય છે અને ફળમાખીના ઉપદ્રવના કારણે એની ગુણવત્તા અને એના ઉત્પાદન ઉપર ખૂબ જ માઠી અસર પડતી હોય એટલે એની વાત કરીએ તો આંકડાની દ્રષ્ટિએ જોઈએ આપણે તો વેલાવાળા શાકભાજીમાં જો ફળમાખીનું નિયંત્રણ વ્યવસ્થિત ઢબે આપણે વૈજ્ઞાનિક ઢબે કરવામાં ન આવે તો 15-20% સુધી ઉત્પાદનની નુકસાની જાય અને ગુણવત્તા એકદમ બગડી જાય એટલે કે એની જે ફળ છે એ ફળ એકદમ લાંબુ ન થઈ શકે કોકડાઈ જાય નાનું થઈ જાય આ પ્રકારના ઘણા એવી ખોટખાપણો ફળની અંદર જોવા મળતી હોય એટલે વેલાવાળા શાકભાજીમાં ફળમાખીનું વૈજ્ઞાનિક ઢબે નિયંત્રણ કેમ કરવું જોઈએ એની થોડીક ચર્ચા કરીએ તો ખાસ તો પહેલાં ફળમાખીને ઓળખીએ કારણ કે ફળમાખી અલગ અલગ પાકની અંદર અલગ અલગ જાત એની હોય છે પ્રજાતિ અલગ અલગ બદલી જતી હોય છે બેની જાત અને આની અંદર જે આવતી જાત છે એની વાત કરીએ તો માખીથી થોડીક મોટી હોય અને એકદમ પારદર્શક માખવાળી અને સોનેરી રંગની ફળમાખી હોય આ ફળમાખી ખાસ તો જ્યારે વેલાવાળા શાકભાજીનું એકદમ જે સ્પેસિંગ ઓછું રાખ્યું હોય એકદમ ગીચ કરી નાખ્યું હોય આપણે વાવેતર એનું જે જે ભલામણ મુજબનું સ્પેસિંગ પ્રમાણે વાવેતર ન કરેલું હોય દૂધી ગલકા તુરિયાનું અને એકદમ ગીચમાં વાવેતર કરેલું હોય તો આનો ઉપદ્રવ પુષ્કળ પ્રમાણમાં જોવા મળતો હોય ફળમાખીની બીજી એક વાત કરીએ તો આ ફળમાખીનો ઉપદ્રવ ખાસ કરીને જે છાયાવાળા વિસ્તાર હોય કે જે જગ્યાએ ઠંડુ અને ભેજવાળું વાતાવરણ હોય ત્યાં એની ત્યાં તેવા તે જગ્યાના જે ફળો હોય એની અંદર વધારે પડતો એનો ઉપદ્રવ જોવા મળતો હોય છે તો ખાસ કરીને એના નિયંત્રણની વાત કરીએ આપણે ખાસ કરીને જ્યારે વેલાવાળા શાકભાજીની અંદર ગલકા અને તુરિયાની ખાસ વાત કે જ્યારે આ આની અંદર જ્યારે 45 દિવસથી આપણે વીણી ચાલુ કરીએ ત્યારે ખાસ મંડપ પદ્ધતિથી કરવું જોઈએ જેથી કરીને મંડપ પદ્ધતિની અંદર એક મોટો ફાયદો આવી જાય ગુણવત્તાવાળા ફળ મળે લાંબા ફળ મળે અને ફળની અંદર પૂરતો પ્રકાશ મળવાના કારણે આ ફળમાખીનો ઉપદ્રવ આવા પ્રકારના વેલાવાળામાં જો આપણે મંડપ પદ્ધતિથી વાવેતર કરેલું હોય તો એની અંદર ફળમાખીનો ઉપદ્રવ જોવા મળતો નથી ડીડીપીના છંટકાવથી આનું નિયંત્રણ લઈ આવી શકાય છે બીજી રીતે તો છંટકાવ બીજી રીતે તો આપણે કંટ્રોલ કરવામાં આવે કરંજનું તેલ અથવા આપણે એઝાડિરિક્ટિન જે આવે છે ઓઇલ આ બેનો છંટકાવ કરવામાં આવે તો આનાથી પણ આપણે થોડી ઘણી રાહત મળતી હોય છે આનાથી આપણે રિપેલેન્ટ અને આ એક રિપેલેન્ટ તરીકે કામ કરે છે અને ફળમાખીને આ બેસથી અટકાવે છે અને એના કારણે એનો જે નુકસાની આપણે ફ્રૂટમાં જોવા મળતી નથી હવે બીજી આપણે વાત ત્યારે કાળા તુલસી એનું જે વાવેતર સેઢા પાડે કરી દીધેલું હોય તો કાળા તુલસીની અંદર પણ આ મિથાઇલ્યુઝેનલ હોવાના કારણે આ વેલાવાળા આની અંદર ફળમાંથી આકર્ષાય છે અને પાક આપણા ઊભા પાકની અંદર નુકસાની ઓછું કરતી હોય આ બીજી વાત ત્રીજી વાત આપણે જ્યારે વેલાવાળા શાકભાજીનું વાવેતર મોટા પાયા કરતા હોય તો એક હેક્ટરની અંદર આપણે મિથાઇલ્યુઝેનલની જે ટ્રેપ આવે છે આ ટ્રેપ ગોઠવી દેવી છે એક હેક્ટરની અંદર 6 ટ્રેપ એટલે એનો જે નક્કી કરી ચોરસા પ્રમાણે જે એનો સ્પેસિંગ નક્કી કરી અને વ્યવસ્થિત રીતે ગોઠવી દેવા જોઈએ અને ખાસ ફેરોમેન ટ્રેપ ગોઠવતી વખતે ખાસ કાળજી એવા લેવાની કે ઉપરના ભાગે ફેરોમેન ટ્રેપનું જે ફેરોમેન લ્યુરને મૂકેલું હોય એના ભાગે તડકો વધારે ન પડે એટલે પૂઠું ગોઠવી દેવું જોઈએ જેથી કરીને એની લ્યુર છે એ વોલેટાઇલ લોસ વાતાવરણમાં ગરમીના કારણે વોલેટાઇલ લોસ ન થાય એટલે આવી રીતે મૂકી દેવું જોઈએ અને સમયાંતરે આની અંદર જે લ્યુર આવે એ બદલતી રહેવી જોઈએ જેથી કરીને જે નર ફુદાઓ છે નર માખીઓ છે આ માખી જે આ બધી આકર્ષાય અંદર આવી એને મરી જતી હોય છે એટલે આનું નિયંત્રણ આ રીતે પણ થઈ શકે છે હવે આ મુખ્ય વાતો મેં તમને કરી દીધી જે રીતે આપણે રાસાયણિક રીતે વાત કરી ફિઝિકલી વાત કરી અને કેમિકલી વાત ત્રણ રીતે વાત કરી દીધી આ રીતે આપણે એનું નિયંત્રણ કરીએ તો આપણા વેલાવાળા શાકભાજીની અંદર શાકભાજીની આ વેલાવાળા જે શાકભાજી પાકો છે આ શાકભાજી પાકોની અંદર આપણે આ ફળમાખીનો ઉપદ્રવ ટાળી શકે ખેડૂત મિત્રો આજે આપણે મરચીના અગત્યના રોગ વિશે વાત કરવાની છે મરચીમાં ખાસ કરીને કોકડવાનો રોગ એ ખૂબ નુકસાન કરે છે અને લગભગ દરેક વિસ્તારની અંદર મોટાભાગની જાતોમાં આ રોગ સામાન્ય રીતે દેખાય છે કોકડવાનો રોગ એ વિષાણુજન્ય એટલે કે વાયરસથી થાય છે અને તરુવાડિયાથી માંડી અને પાકવાની તૈયારી હોય ત્યાં સુધીમાં ગમે તે અવસ્થાએ આ રોગ દેખાય છે આ રોગને ઓળખવો બહુ સહેલો છે આ રોગ શરૂઆત હંમેશા એના ટોચના જે કુમળા પાન છે વર્ધન થનારો ભાગ છે તો એ ભાગમાં પાન નાના નાના ઉત્પન્ન થાય છે અને બધા પાન કોકડાઈ ગયેલા દેખાય છે એટલે એને આપણે ગુજરાતીમાં પાનનો કોકડવા રોગ કહેવામાં આવે છે વર્ધન થનારા ભાગ ઉપર જ વાયરસની અસર દેખાતી હોય આ છોડ આગળ વધતો અટકી જાય અને છોડ ઠીંગડા રહી જાય છે એકદમ એની વધ ઘટી જાય છે એની અંદર ફૂલ આવતા નથી મરચા પણ બેસતા નથી જ્યારે પાછલી અવસ્થાએ આ રોગ આવે તો ફૂલ આવે છે મરચા પણ ઓછા બેસે છે અને સારા ક્વોલિટીના મરચા બેસતા નથી અને આ રોગ છે થોડા ઘણા છોડમાં રોગ લાગેલ હોય તો ચૂસ્યા પ્રકારની જીવાતથી
એનો રસ ચૂસે અને બીજા સારા છોડમાં બેસે તો એ રીતે એનો ફેલાવો ચૂસ્યા પ્રકારની જીવાતથી થાય છે. આ રોગને જો નિયંત્રણની વાત કરીએ તો ખરેખર તો આપણે જે રોગ પ્રતિકારક જાત જ પસંદ કરવી જોઈએ, જેમાં રોગ ન આવે એવી જાતો આપણે પસંદ કરવી જોઈએ. અને ખેતરમાં રોગ જ્યારે શરૂઆત રોગની થાય અને છૂટાછવાયા થોડા છોડ દેખાય તો આપણે એને ઉખાડી અને એને બાળીને નાશ કરી દેવો જોઈએ. ઘણી ચૂસ્યા પ્રકારની જીવાતથી પણ પાન કોકળાઈ જાય છે અને વાયરસથી પણ પાનના કોકળવા લાગે છે. તો એ બંનેનો તફાવત આપણે જો જોવો હોય તો પહેલાં તો કોકળાઈ ગયેલા પાનની નીચે તમે જુઓ તો જીવાત ફરતી દેખાય તો માની લેવાનું કે આ જીવાતને લીધે રસ ચૂસવાથી પાન કોકળાઈ ગયા છે, એ વાયરસથી થયેલો રોગ નથી. પણ એ જીવાત દેખાય નહીં અને પછી તમે કોઈ શોષક પ્રકારની દવા છાંટો અને પાન સારા થઈ જાય તો પણ માની લેવાનું કે આ જીવાતને લીધે જ નુકસાન થયું છે. આ ઉપરાંત મરચાના પાકમાં આ રોગને ફેલાવવામાં જવાબદાર ગણાતી એવી સફેદ માખીની વસ્તીને નિયંત્રિત કરવા પીળા રંગની સ્ટીકી ટ્રેપ હેક્ટર દીઠ 5-6 ની સંખ્યામાં લગાવવી તથા મરચાના પાકની ફરતે મકાઈ, જુવાર વગેરે જેવા ઘાસચારાના પાકો તથા પીળા કલરના ગલગોટાના ફૂલોનો ઉછેર પિંજર પાક તરીકે કરવો કે જેથી સફેદ માખીનો પ્રકોપ ઓછો જોવા મળે. તદુપરાંત શરૂઆતની અવસ્થામાં લીમડાયુક્ત દવા 30 મિલીલીટર 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો અને જો સફેદ માખીની સંખ્યા વધુ હોય અને રોગ વધુ ફેલાતો હોય તો રાસાયણિક દવાનો છંટકાવ જરૂરિયાત મુજબ કરવાથી સારું પરિણામ મળે છે. આમ ખેડૂત મિત્રો, મરચીના પાકમાં આ વિષાણુજન્ય જેના માટે ખરેખર વિષાણુને મારનારી દવા નથી, છતાં પણ આપણે જો એને વ્યવસ્થિત સારી જાતની પસંદગી અને રોગની શરૂઆત થાય કે એને રોગિંગ કરીએ અને પછી શોષક પ્રકારની દવા છાંટીએ તો આ રોગને ફેલાતો અટકાવી શકીએ અને જે એનાથી નુકસાન થાય છે એ નુકસાન થતું બચાવી શકીએ. ખેડૂત મિત્રો, ચાલો હવે જોઈશું કાર્યક્રમમાં આગળ શું છે આપના માટે ખાસ. કૃષિ વ્યવસાયમાં ટેકનોલોજી સાથે જો આપ પણ આગળ વધવા ઈચ્છતા હોવ તો અચૂક નિહાળો અન્નદાતાનો આ વિશેષ અહેવાલ. ખાતર પીરિયડ નિયમન ક્યારે કરવું તેના વિશે માહિતી આપો. વેલાવાળા શાકભાજીમાં ગલકા એ ઉનાળુ ઋતુનો એક અગત્યનો પાક છે. ઉનાળુ ઋતુમાં આ પાકના વાવેતર બાદ તેના વિકાસની વિવિધ અવસ્થાએ યોગ્ય પોષક તત્વો પિયત આપવા જોઈએ અને પાકને નિંદણ મુક્ત રાખવો જોઈએ. આપણે ઊભા પાકમાં પૂરતી ખાતર તરીકે નાઇટ્રોજન જો યોગ્ય કાળજી લીધા વિના યોગ્ય સમયે આપવામાં ન આવે અથવા પાકમાં જમીનના પ્રતને ધ્યાનમાં લઈને પિયત આપવામાં ન આવે કે પછી ખેતરમાં નિંદણ વધુ પડતું થઈ જાય તો આખરે આ પાકમાંથી આપણને અર્થક્ષમ વળતર મળતું નથી. જ્યારે આપણે ઉનાળુ ગલકાની ખેતી કરી અર્થક્ષમ વળતર મેળવવા માંગતા હોય તો તેમાં છોડની વિવિધ વિકાસની અવસ્થાએ કઈ કઈ અગત્યની કાળજી ખાતર, પિયત અને નિંદામણ નિયંત્રણમાં લેવી જોઈએ તે ઉપર વિસ્તારથી માહિતી મેળવીશું જૂનાગઢ શાકભાજી સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડૉક્ટર આઈજે ગોલાની સાહેબ પાસેથી. એમાં ખાસ કરીને પ્રથમ ગલકાના પાકમાં જે રાસાયણિક ખાતર આપવામાં આવે છે એના વિશે જો ચર્ચા કરીએ તો ગલકાના પાકમાં પાયા રાસાયણિક ખાતરમાં ખાસ કરીને 50 કિલો નાઇટ્રોજન, 25 કિલો ફોસ્ફરસ તથા 25 કિલો પોટાશ તત્વના રૂપમાં આપવાની ભલામણ છે. આમાં ખાસ કરીને 25 કિલો ફોસ્ફરસ તથા 25 કિલો પોટાશ એટલે કે 54 કિલો DAP અને 43 કિલો મુરોટો પોટાશ પાયાના ખાતર તરીકે આપવું. જ્યારે નાઇટ્રોજનયુક્ત જે ખાતરો છે એ ખાસ કરીને જે યુરિયા ખાતર છે એ વાવેતર બાદ ત્રીજા તથા છઠ્ઠા અઠવાડિયે એમ કુલ 2 હપ્તામાં આપવું. આમાં ખાસ કરીને જે યુરિયા ખાતર આવે છે એ પ્રથમ હપ્તામાં 35 કિલો અને એ જ રીતે બીજા હપ્તામાં જ્યારે છઠ્ઠા અઠવાડિયે આપવાનું થાય ત્યારે પણ 35 કિલો યુરિયા આપવાની ભલામણ છે. ખાસ કરીને જ્યારે આપણે યુરિયા ખાતર આપતા હોય ગલકામાં જ્યારે પિયત થતું હોય તે પિયત થાય એના બીજા દિવસે આપણે ખાસ કરીને યુરિયા ખાતર આપવું જોઈએ. આપણે ખેડૂત મિત્રો ઘણીવાર યુરિયા ખાતર પ્રથમ આપી અને એના ઉપર પિયત આપે છે જે એ બરાબર નથી. ખાસ કરીને આ યુરિયા જેવા જે ખાતરો છે એ પિયત આપ્યા પછી જ આપવા જોઈએ જેથી આપણે એનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકીએ. હવે ખાસ કરીને જ્યારે આપણે આ યુરિયા ખાતર આપવાની વાત છે તો યુરિયા ખાતર
જે આપણે ગલકાના જે વેલા હોય તે વેલાના પાન ઉપર જે યુરિયાના દાણા ન પડે અને વેલા જે છે એના છોડની આજુબાજુ આપણે રિંગ કરી અને એ રીતે ખાતર યુરિયા ખાતર આપણે આપવું જોઈએ, જેથી આપણે એનો વધારેમાં વધારે કાર્યક્ષમ ઉપયોગ કરી શકીએ. ખાસ કરીને ઉનાળુ ઋતુ દરમિયાન જો આપણી જમીન કાળી હોય અથવા વધારે પડતી કાળી હોય તો 6 થી 7 દિવસે ઉનાળામાં પિયતની જરૂરિયાત રહે છે, અને જો રેતાળ તથા ગોરાળું જમીન હોય તો એમાં આપણે પિયતનો ગાળો થોડો ટૂંકો રાખવો જોઈએ, એટલે કે 4 થી 5 દિવસે એમાં આપણે પિયત આપવું જોઈએ. ખાસ કરીને ગલકાનો પાક છે એ 4 મહિનાનો પાક છે, એટલે એની પૂરી પાક અવસ્થા દરમિયાન 20 થી 22 પિયત જેવી આપણી જમીન એ પ્રમાણેની જરૂરિયાત રહે છે. ખાસ કરીને જ્યારે ગલકાનો પાકમાં જ્યારે વીણી ચાલુ થાય ત્યારે એમાં પિયતની બિલકુલ ખેંચ ન પડે એ રીતે આપણે એમાં આયોજન રાખવું જોઈએ, જેથી જે આપણે ગલકાની જે ક્વોલિટી મળે, ઉત્પાદન જે મળે, જેના ફળો મળે એ આપણે લાઇટવાળા ચળકતા અને એકદમ જે માર્કેટેબલ આપણે જે કહી શકીએ એ રીતના આપણે જો પિયત આ રીતે નિયમિત આપીએ તો એમાંથી આપણે ગલકા સારા જે આપણે ફળો કહી શકીએ એ આપણે મેળવી શકીએ. ખાસ કરીને ગલકાના પાકમાં 3 થી 4 આંતરખેડ કરવાની જરૂરિયાત રહે છે. એમાં ખાસ કરીને જ્યારે ફૂલ બેસવાની શરૂઆત થાય ત્યાં સુધી જ આપણે આંતરખેડ કરવાની ભલામણ છે. ફૂલ આવ્યા બાદ ગલકાના પાકમાં આપણે આંતરખેડ કરતા નથી, કારણ કે ફૂલ આવ્યા અને વેલા જે ચાલુ થઈ જાય પછી જો વેલા એમાં થોડા ડિસ્ટર્બ થાય તો વેલાની જે આપણે જે લંબાઈ મળવી જોઈએ એ મળતી નથી અને એનો વૃદ્ધિ અટકી જાય છે. એટલે આ રીતે આંતરખેડ બાદ નિંદામણમાં પણ એની જરૂરિયાત મુજબ 3 થી 4 નિંદામણ આપણે ગલકાના પાકમાં કરવા જોઈએ. ખાસ કરીને ગલકાના પાકમાં આપણે નિંદામણ મુક્ત આપણી જે જમીન છે એ નિંદામણ મુક્ત રાખીએ તો જે રોગજીવાતનો જે પ્રશ્ન આવે છે એ રોગજીવાતનો પ્રશ્ન આપણે ઓછો કરી શકીએ. એટલે જરૂરિયાત મુજબ 3 થી 4 વખત ગલકાના પાકમાં પણ નિંદામણ કરવું જોઈએ. અન્નદાતા કાર્યક્રમ વિશે વધુ વિગત જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો. અન્નદાતા ન્યૂઝ 18 ગુજરાતી, A101 કોમર્સ હાઉસ 5 કોર્પોરેટ રોડ પ્રહલાદનગર અમદાવાદ 380051. તો આજની કૃષિ જ્ઞાનની સફરને અહીં જ સમાપ્ત કરીશું. આવતીકાલે ફરી મુલાકાત કરીશું કૃષિની નવી જાણકારીઓ સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.